નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપનું ફરી વખત એક વાર હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી વખત આગળ વધીએ. સ્વાધ્યાય 2.1, ચેપ્ટર નંબર 2, અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. હવે એમાં આગળ વાત કરીએ તો દાખલા નંબર 2 ની. શું કરીએ? દાખલા નંબર 2. હવે એવું કીધું છે, નીચેનાનો ઉતરતા ક્રમમાં ગોઠવો. ગોઠવવાનું છે? ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે જોઈએ રકમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણે દરેક રકમમાં આપણે જોઈએ છે કે એક પણ રકમમાં છેદ સરખા નથી. તો આપણને ખબર કેમ પડે કે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની છે? કેમ ખબર પાડવી આપણે કે ભાઈ આ સંખ્યા છે આના કરતા મોટી છે, આના કરતા નાની છે? કેવી રીતે ખબર પડશે? તો એના માટે થઈને આપણે શું કરવું પડે? તો કે છેદમાં જે સંખ્યા રહી એ બધાને આપણે કેવી કરવી પડે? સરખી કરવી પડે. કેવી કરવી પડે છે? સરખી કરવી પડે. હવે સરખી કરવી હોય તો છેદનો આપણે શું કરવું પડે? લસા લેવો પડે. તો શોધી અહીંયા કણે લસા. હવે આપેલી સંખ્યાનો લસા શોધીએ તો સૌ પ્રથમ નાનામાં નાની સંખ્યા વડે ગુણતા હોય ત્યાંથી શરૂઆત કરવાની. બરોબર, નાનામાં નાની સંખ્યા વડે ભાંગી શકાતા હોય ત્યાંથી શરૂઆત કરવાની, પછી મોટી મોટી સંખ્યા લેતી જવાની. તો સૌ પ્રથમ 2. તો 2 છે એને કઈ સંખ્યા વડે? જેનો એકમ નો અંક 2, 7, 6, 8 કે 0 હોય એવી વડે ભાંગી શકાય. તો આમાં જોઈએ, આમાં 2 નથી, 4 નથી, 8 નથી, 6 નથી, 0 નથી. મતલબ કે 2 વડે એકઈ સંખ્યાને ભાંગી શકાતી નથી. હવે 3 વડે વાત કરીએ તો 3 3 1 3 ચાલે છે. પછી 3 3 9 એમને ભાંગી શકાય, અને 3 7 21 એને પણ ભાંગી શકાય. હવે આ એકનું તો પૂરું થઈ ગયું, એની કઈ જરૂર છે નહીં. હવે વધ્યા માત્ર 3 અને 7. 3 છે તો 3 ને કેટલા વડે ભાંગી શકાય? 3 1 3 આને એકડાને એમને જ રાખવાનો. હવે આને છેક લગી એમને ઉતારતો જવાનો. પછી આ 7 ને ભાંગી શકાય નહીં 3 વડે, એટલે 7 છે એ એમને. 7 એક જ વૈધ આવે તો 7 અવિભાજ્ય સંખ્યા, તો 7 ને 7 વડે જ ભાંગી શકાય. આ 2 1 1 એમને લખવાના. આ 7 1 7. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો શું થઈ ગયો? લસા અ. તો લસા અ કેટલો આવ્યો? ગુણાકાર કરો. 3 × 3 × 7 3 9 9 7 63. આ આપણો લસા 63 આપણો લસા. મતલબ કે આ બધાના છેદમાં આપણે કેટલા લઈ આવવાના છે? 63. તો જોઈએ હવે 2 ના છેદમાં 9. હવે 9 આપણે છેદમાં કેટલા લઈ આવવાના છે? અહીંયા 9 આયા 63. તો 9 ને કેટલા વડે ગુણીએ તો 63 આવે? તો કે તમને ખબર જ છે 9 ના ઘડિયામાં ક્યારે 63 આવે? તો કે એને 7 વડે તમે ગુણો તો 63 આવે. એટલે 7 વડે ગુણ્યા તો ઉપર કેટલા વડે ગુણવાના? 7 વડે. તો 2 7 ને 14, 9 7 ને 63. પછી હવે એવી જ રીતના આના છેદમાં 2 ના છેદમાં 3. 3 ને કેટલા વડે ગુણીએ તો શું આવે? 63 આવે. એકવીસ વડે ગુણો ત્યારે શું આવે? 63 આવે. 21 2 42, 21 63. પછી 8 ના છેદમાં 21, 21 ને કેટલા વડે ગુણીએ તો 63 આવે? તમને ખબર છે ગુણેલું છે, 21 ને 3 વડે ગુણવાના. 8 ના 8 એમને 3 વડે, 21 ના 21 એમને પણ 3 વડે ગુણવાના.
આઠ તરી ચોવીસ અને એકવીસ તરી ત્રેવીસ માં. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, ચૌદ ના છેદમાં ત્રેસઠ, બેતાળીસ ના છેદમાં ત્રેસઠ, ચોવીસ ના છેદમાં ત્રેસઠ. તો હવે વિદ્યાર્થી મિત્રો છેદ બધાના કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. હવે માત્ર ને માત્ર કઈ સંખ્યા અલગ જોવાય છે તમને? તો કે ચૌદ, બેતાલીસ અને ચોવીસ, જેમાંથી જે સંખ્યા મોટી એ સંખ્યા, એટલે જેમાંથી ઉપરનો અંશ મોટો એ સંખ્યા આપણા માટે હવે કેવી થાય? મોટી થાય. મતલબ કે સૌથી પહેલા આપણે કઈ લખીશું? તો કે બેતાલીસ ના છેદમાં ત્રેસઠ, પછી એનાથી નાની તો કે ચોવીસ ના છેદમાં ત્રેસઠ, અને એનાથી પણ નાની કઈ થાય? ચૌદ ના છેદમાં ત્રેસઠ. તો આ તો વાત આપણે જે બનાવેલી સંખ્યા એની કરી, પણ આપણે કઈ સંખ્યા? આ સંખ્યા લખવાની છે. તો હવે આના નીચે લખતા જઈએ તો ઉતરતો ક્રમ, હવે આપણે જો સાચો ઉતરતો ક્રમ થાય, બેતાલીસ ના છેદમાં ત્રેસઠ ક્યારે લખી શકાય? તો બે ના છેદમાં ત્રણ હતા એને, એટલે બે ના છેદમાં ત્રણ, બે ના છેદમાં ત્રણ. પછી ચોવીસ ના છેદમાં ત્રેસઠ કેની જગ્યાએ લખ્યા હતા આપણે? આઠ ના છેદમાં એકવીસ, એટલે અહીંયા આવશે આઠ ના છેદમાં એકવીસ. અને ચૌદ ના છેદમાં ત્રેસઠ એટલે કેટલા લખ્યા હતા? બે ના છેદમાં નવ, એટલે બે ના છેદમાં નવ. તો આ હતો આપણો ઉતરતો ક્રમ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો દરેક વિદ્યાર્થીઓએ આવી રીતના દાખલો ગણવાનો છે. આના સિવાયનો બીજો દાખલો છે એ દરેક વિદ્યાર્થીએ હોમવર્કની અંદર ગણવાનો છે. આ વીજ રીતના એ દાખલો પણ ગણવાનો છે. આગળ વધીએ. દાખલા નંબર ત્રણ. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણને એવું કીધું છે કે ધાદુઈ ચોરસમાં દરેક આડી હરોળ, ઊભી હરોળ અને ત્રાસી હરોળ ની સંખ્યાઓનો સરવાળો સમાન આવે છે. શું આ એક ધાદુઈ ચોરસ છે? એટલે કે આપણને જે ચોરસ આપ્યો છે એના માટે આપણે એની અંદર આવું કંઈક લખેલું છે તમારે. હવે આ દરેકની આપણે આડી હરોળ અને ઊભી હરોળ અને આ ત્રાસી હરોળ છે એનો સરવાળો કરવાનો છે. તો જોઈએ, સૌ પ્રથમ આડી હરોળ, પ્રથમ આડી, આડી એટલે આ ચાર ના છેદમાં અગિયાર વધતા, સરવાળો નું કીધું એટલે નવ ના છેદમાં અગિયાર વધતા બે ના છેદમાં અગિયાર. છેદ બધાયના સરખા એટલે એક લખી શકાય અગિયાર. સરવાળો ચાર વત્તા નવ વત્તા બે, સરવાળો થશે નવ ને ચાર તેર ને બે પંદર ના છેદમાં અગિયાર. હવે આવી જ રીતના તમારે શું ચેક કરવાનું? તો કે બીજી આડી હરોળ ચેક કરો. ડાયરેક્ટ હવે તો જવાબ લખી શકીએ, સીધો જ સરવાળો કરવાનો, ત્રણ ને પાંચ આઠ, આઠ ને સાત પંદર, પંદર ના છેદમાં અગિયાર. ત્રીજી આડી હરોળ એનું સરવાળો કરવાનો. આવી રીતના તમારે આ આડી હરોળ નો સરવાળો, પછી હજી આગળ શું કરવાનું છે? હજી તો કે હવે ઊભી હરોળ ઊભી એટલે ચાર ના છેદમાં અગિયાર વત્તા ત્રણ ના છેદમાં અગિયાર વત્તા આઠ ના છેદમાં અગિયાર. સરવાળો કરો ઉપરના નહીં, સીધો સરવાળો, ચાર ને ત્રણ સાત, સાત ને આઠ, પંદર ના છેદમાં અગિયાર. એવી જ રીતના આ બીજી અને આ
ત્રીજી, બરોબર છે? આવી રીતના ફરી પાછો ત્રણેયનો સરવાળો કરવાનો. પછી અહીંયા પ્રથમ ઊભી, અહીંયા બીજી ઊભી, જે તમારે જાતે ગણવાનો, અને ત્રીજી ઊભી હરોળ, એ પણ તમારી જાતે કરવાનો. પછી હવે એની જ અંદર કઈ, તો કે પ્રથમ આડી, પ્રથમ ત્રાસી. ત્રાસી એટલે કઈ વિદ્યાર્થી મિત્રો? ત્રાસી એટલે કઈ? તો કે આ ત્રાસી થાય, તો કે ચાર વત્તા પાંચ વત્તા છ. પ્રથમ ત્રાસી એટલે કઈ થાય? આ થાય. પેલી કઈ છે? ચાર ના છેદમાં અગિયાર. પછી કઈ છે? પાંચ ના છેદમાં અગિયાર વત્તા છ ના છેદમાં અગિયાર. સરવાળો કરો, છ ને ચાર ને પાંચ નવ, નવ ને છ પંદર ના છેદમાં અગિયાર. પછી એવી જ રીતના હજી બીજી ત્રાસી લેવાની, એનો સરવાળો કરવાનો. જો બધાનો સરવાળો પાંચ ના છેદમાં અગિયાર જ મળે તમને, તો આ ચોરસ છે કે જાદુઈ ચોરસ છે. મતલબ કે જો બધાનો સરવાળો કરતા તમને શું મળવું જોઈએ? દરેક જવાબ કેવો મળવો જોઈએ? એક જ સરખો, એટલે કે પંદર ના છેદમાં અગિયાર મળે તો આપણે શું કહીશું? આપણને જે સરવાળો, એટલે કે આપણને જે ચોરસ છે, કેવો છે? જાદુઈ ચોરસ છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો દાખલા નંબર ત્રણ. હવે એથી આગળ વધીએ દાખલા નંબર ચાર. એક લંબચોરસ કાગળની લંબાઈ બાર પૂર્ણાંક એકના છેદમાં બે સેમ પહોળાઈ દસ પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ સેમી છે, તેની પરિમિતિ શોધો. હવે સૌ પ્રથમ તો આ મિશ્ર છે, મિશ્રને આપણે શેમાં ફેરવીએ? તો કે માત્ર અપૂર્ણાંકની અંદર ફેરવીએ. તો તમને ખબર જ છે સૌ પ્રથમ આ બંનેનો ગુણાકાર બાર દૂ ચોવીસ, ચોવીસમાં એક ઉમેરો એટલે પચીસ, અને છેદના છેદ એમની એટલે પચીસ ના છેદમાં બે સેમી, એની શું થાય? લંબાઈ. અને પછી પહોળાઈ, એને પણ આપણે મિશ્રમાં ફેરવીએ તો દસ તરી ત્રીસ, ત્રીસ ને બે બત્રીસ, સોરી મિશ્ર છે ને અપૂર્ણાંકમાં ફેરવીએ તો બત્રીસ ના છેદમાં ત્રણ સેમી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને એવું પૂછ્યું કે આની પરિમિતિ, એટલે કે કાગળ કેવો છે? લંબચોરસ છે. તો લંબચોરસ કાગળની પરિમિતિ તો વિદ્યાર્થી મિત્રો, લંબચોરસની પરિમિતિ છે એનું સૂત્ર દરેક વિદ્યાર્થીઓને આવડતું જ હોવું જોઈએ. તો અહીંયા કણે તમારે વિડીયો પુશ કરવાનો અને એક વખત એને યાદ કરી લેવાનું. શું આવે છે? ઓબ્વિયસલી ખબર છે દરેક વિદ્યાર્થીઓને કે પરિમિતિ, લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ વધતા પહોળાઈ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે બે ના બે એમને એમ લંબાઈ, તો કે અહીંયા આપેલી છે પચીસ ના છેદમાં બે વધતા પહોળાઈ, તો કે બત્રીસ ના છેદમાં ત્રણ. બસ હવે તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ થઈ ગયું. શું સરળ થઈ ગયું? તો કે એકદમ સહેલું. શું કરશો? આ બે ને એને એમને એમ રાખશું, છેક સુધી એમને એમ રાખશું. શું કરશું? આ જે બે વસ્તુઓ છે, એટલે કે આ બે જે રકમ છે, એનો આપણે જેમ
પેલો દાખલો ગણેલો હતો કેવો, લસા વાળો, એવી રીતના આ જ દાખલામાં લસા લેવાનો. શું કરવાનું છે? લસા લેવાનો. લસા લ્યો એટલે 25 ના છેદમાં 2 વત્તા 32 ના છેદમાં 3, એટલે 2 ને 3 નો શું આવે? લસા. બંને કેવા છે? અવિભાજ્ય. એટલે બંને નો લસા કેવો થઈ જાય? તો કે 2 ગુણ્યા 3, એટલે 2 3 ને 6, 6 લસા થઈ ગયો સીધો. 6 લસા એટલે આના છેદમાં 6 લેવા હોય, એટલે કે 25 ના છેદમાં 6 લેવા હોય તો 2 ને કેટલા વડે ગુણવા પડે? તો કે 3 વડે. એવી જ રીતના અહીંયા અહીંયા 6 લેવા હોય એટલે કે 3 વડે કેટલા વડે ગુણવા પડે? તો ખબર જ છે કેટલા વડે? 2 વડે. એટલે કે અહીંયા 3 ને 2 વડે ગુણશું તો ઉપર કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે. પછી આનું સાદુરૂપ આપો, જે જવાબ આવે એનો આની સાથે શું કરશો? કે ગુણાકાર કરશો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો દરેક વિદ્યાર્થી મિત્રએ આ દાખલો પોતાની જાતે હવે પૂર્ણ કરવાનો છે. બરોબર છે? આ એકદમ સરળ રીત થઈ ગઈ. હવે તો માત્ર આનો શું કરવાનો? તો કે લસા લઈ સાદુરૂપ આપવાનું છે. આનો જે જવાબ આવે એનો સીધો આની સાથે ગુણાકાર કરી નાખવાનો. બરોબર છે? તો આ દાખલો દરેક વિદ્યાર્થીએ જાતે પૂર્ણ કરવાનો છે. બરોબર છે? હવે આગળ આના પછીના લેક્ચરમાં જોશું. અત્યારે આગળમાં આપણે જે જે દાખલાઓ તમને પૂર્ણ કરવાના કીધા એ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની જાતે પૂર્ણ કરવાના છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અસ્તુ.